તો અન્ય એક મહત્વના સમાચાર રાજકોટથી. રાજકોટના વેઠિયામાં યુવક ઉપર મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. કોટડા પાટિયા પાસે આ યુવક ઉપર ફાયરિંગ કરાયું હતું. મુકેશ રાજપરા નામનો આ યુવાન હતો, જેમાં ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવાનને હાલ તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. તો રાજકોટથી આ સમાચાર, જેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રાજકોટના વિછિયામાં આ ઘટના બની છે, જેમાં મોડી રાત્રે યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. કોટડા પાટિયા પાસે આ યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ યુવકનું નામ મુકેશ રાજપરા છે અને આ ફાયરિંગમાં આ યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને હાલ તો રાજકોટ સિવિલ ખસેડાયો છે. તો મોડી રાત્રે ફાયરિંગની ઘટના રાજકોટમાં વિછિયાની આ ઘટ્યા છે. કોટડા પાટિયા પાસે આ યુવક ઉપર ફાયરિંગ થયું હતું. મુકેશ રાજપરા તેનું નામ છે. દિવસે ને દિવસે અત્યારે ફાયરિંગની અંગત અદાવતમાં, નાની મોટી બાબતોમાં ફાયરિંગની ઘટના બનતી હોય છે. રાજકોટ આમ તો ખૂબ જ સેફ સિટી કહી શકાય છે, પરંતુ રાજકોટમાં પણ મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની. રક્ષિત આ વિષય પર વાતચીત કરવા માટે ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. જે રક્ષિત, અત્યારે આ જે યુવક છે રાજકોટમાં, તેની પર ફાયરિંગ થયું છે, કઈ રીતે ફાયરિંગ થયું, શું લાગે છે? અનુકૂળ ખાસ કરીને કહી શકાય, રાજકોટના વિછિયામાં છે તે ગઈકાલે મોડી રાત્રિના છે. તે એક મુકેશ રાજપરા નામનો યુવાન છે કે જેમના ઉપર કુલદીપ કાઠી નામના શખ્સે છે તે ફાયરિંગ કર્યું છે. તેમને પડખાના ભાગે ગોળી વાગી છે અને ગોળી અંદર વહી ગઈ હતી અને તેને લઈને અત્યારે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે લાવવામાં આવ્યું છે. તેમનું થોડી સમય બાદ છે તે ઓપરેશન પણ કરવામાં આવશે. પરંતુ કહી શકાય કે 3 વર્ષ પહેલા જન્માષ્ટમીના તહેવાર ઉપર આજે કુલદીપ કાઠી નામનો શખ્સ છે, તેમના પિતા સાથે આ મુકેશ રાજપરા નામને બોલાચાલી થઈ હતી અને તેનો જ ખાર રાખી અને ગઈકાલે મોડી રાત્રિના છે ત્યાં કુલદીપ કાઠી નામના શખ્સ દ્વારા છે તે મુકેશ જયારે તેમની દુકાન ઉપર હતો ત્યારે તેમની દુકાન ઉપર જઈ અને ફાયરિંગ કરીને તેમને ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જે આભાર રક્ષિત સમગ્ર માહિતી બદલ. તો મુકેશ રાજપરા યુવાકનું નામ છે, જેને હાલ ફાયરિંગના કારણે સિવિલ ખસેડવામાં આવ્યો છે.